कोरोना महामारीए समग्र વિશ્વને ભરડામાં લીધું છે અને ગુજરાતની હાલત પણ ખૂબ જ કફોડી બની છે। દિન પ્રતિદિન કેસના આંકડા વધી રહ્યા છે અને લોકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના મહામારીને લઈ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, જેથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર મળી રહે તે માટે કેટલાક સામાજિક સંગઠનો આગળ આવી મદદ કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે દિયોદરની, તો દિયોદરમાં લોકફાળો અને દિયોદર આરોગ્ય વિભાગની મદદ લઈ કોવિડ-19 કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આ કોવિડ કેર સેન્ટરમાં અનેક કોરોના સંક્રમિત દર્દીઓ સેવા લઈ રહ્યા છે। દિયોદરની આ કોવિડ કેર સેન્ટરમાં સેવાભાવી સંગઠન દ્વારા જરૂરિયાત મુજબ સેવા આપવામાં આવી રહી છે। ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા દિયોદર જૈન સંઘ પણ આગળ આવ્યું છે। દિયોદર રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતાં જૈન બંધુઓ દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે આગામી સમયે હોસ્પિટલમાં કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તે માટે પણ જૈન બંધુઓએ મદદ માટે બાંહેધરી આપી હતી। દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે અધિક્ષક શ્રી બ્રિજેશ વ્યાસ સાહેબને અમે જૈન પરિવારના આગેવાનોએ મુલાકાત લીધી અને થોડી સમસ્યા બાબતે જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ કોરોના મહામારીની અંદર આપણે શું શું જરૂરિયાત છે હોસ્પિટલમાં, તો અમે કંઈક મદદ થવા માટેનું વિચારી રહ્યા છીએ અને આપની કામગીરી એટલી બધી ઉત્તમ છે કે અમને પોતાને એવી ઈચ્છા થઈ કે આપણે રૂબરૂ મળી અને એમની સાથે ચર્ચા કરીને આવી જે કોઈ બાબતોમાં ઘટ હોય એને પૂરતા કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ। આ કોવિડ-19ની મહામારીમાં જ્યારે ઘણા બધા દર્દીઓને શ્વાસમાં તકલીફ, ઓક્સિજન લેવામાં તકલીફ થઈ રહી છે, ત્યારે રેફરલ હોસ્પિટલ ખાતે દિયોદરના જે પણ આગેવાન છે, જે પણ ટ્રસ્ટ છે, જે એનજીઓ છે, એમના સહયોગથી આપણે જે હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની સુવિધા ચાલુ કરી છે। આપણે ધીરે ધીરે બેડની સંખ્યા વધારતા ગયા। આમાં મોટા મોટી તકલીફ હતી કે અમારા પાસે જમ્બો સિલિન્ડર ન હતા, અમારા પાસે બધા નાના સિલિન્ડર હતા, એટલે અહીંના જે પણ જૈન સમાજ છે, વ્યાપારી સમાજ છે, અહીંના ડોક્ટર એસોસિએશન છે, બધાને રિક્વેસ્ટ કરી કે જમ્બો સિલિન્ડર હોય તમારે ઠીક રહે, એક બેડ ઉપર 3 સિલિન્ડર જેવા જોઈએ। અત્યારે અમારા પાસે એક દાતા દ્વારા આપેલા 12 સિલિન્ડર હતા, આજે જૈન સમાજે બીજા 5 સિલિન્ડર આપ્યા છે।